એ નમસ્કાર મિત્રો, જય યુવા શક્તિ. હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ. અમે તમને આપી રહ્યા છે ટેટ્રા પતિની કોન્સ્ટન્ટ અપડેટ, એ પણ સત્યની નજીક હોય એ મિત્ર. તો અત્યારે જે ફાઇનલી જેની રાહ લોકો જોઈ રહ્યા હતા એ બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારનો જે 30% વધારો જે ઘણા સમયથી કહેવાય તો સરકારી વાળાને તો મળી ગયું હતું, પણ ગ્રાન્ટેડ વાળાને મળ્યું ન હતું. આખરે એનો જે એન્યુઅલ ઠરાવ છે એ 22/1/2024 રોજ થઈ ગયો છે, અને એ ઠરાવ અહીંયા હું તમને બતાવું છું. તો અહીંયા કીધું છે એ ક્યારથી આપશે, શું છે, બધી જ ડિટેલ અહીંયા આપી છે કે નાણાં વિભાગના વંચાણે લીધા ક્રમાંક 1 સામેના 18/10/2023 ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સંવર્ગોમાંથી જગ્યાઓ પર સીધી ભરતીની નિમણૂક પામેલ કર્મચારીઓ ફિક્સ પગારમાં સુધારો કરવામાં આવેલ છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો, સાથી સહાયકો ના વંચાણે લીધા ક્રમાંક 2 સામેના 17/10/2017 વંચાણે લીધા ક્રમાંક 3 સામેના 2/7/2019 ઠરાવથી નિયત થયેલ ફિક્સ પગારમાં સુધારો કરવા નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા વંચાણે લીધા ક્રમાંક 4 સામેના 30/11/2023 પત્રથી દરખાસ્ત કરેલી હતી. એટલે કે 30/11/2023 રોજ દરખાસ્ત કરેલી હતી અને આ બાબતે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. હવે એ વિચારણાના અંતે શું નિર્ણય લેવાયો અહીંયા લખ્યું છે કે પુખ્ત વિચારણાના અંતે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારની નીતિ અન્વયે નિમણૂક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકના વંચાણે લીધા ક્રમાંક 2 સામેના 17/10/2017 વંચાણે લીધા ક્રમાંક 3 સામેના 2/7/2019 ઠરાવથી નિયત થયેલ ફિક્સ પગારમાં નીચે મુજબનો સુધારો કરવાની આથી સરકારશ્રીને મંજૂરી આપવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે જે લોકોને 16,224 પગાર હતો એ લોકોને 21,100 થશે, 19,950 હતો એ લોકોને 26,000 થશે, 31,340 હતો એ લોકોને 40,800 થશે, અને 38,090 હતો એ લોકોને 49,600 પગાર થશે. અને આ ઠરાવનો મિત્રો આ લાઇન જે છેલ્લી છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. અહીંયા લખ્યું છે કે આ ઠરાવનો અમલ તારીખ 1/10/2023 કરવાનો રહેશે, એટલે કે જે 10મા મહિના છે ત્યારથી આનો અમલ થશે, અને જે વધારાનું એરિયસ છે એ પણ તમને મળશે. આ ઠરાવના વિભાગની સરખા ક્રમાંક ઈ સરકારની ફાઇલ પર નાણાં વિભાગ મારફતે સરકારશ્રીની તારીખ 20/1/2024 નોંધતી મંજૂરી મળે અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તો મિત્રો એક તમારા માટે ખુશીના સમાચાર છે કે જેની રાહ જોઈ રહ્યા હતા એનો ઓફિશિયલ લેટર આજે થઈ ગયો છે, અને સરકારશ્રીની 20 તારીખે મંજૂરી મળી છે, અને 22 તારીખે આજે ઓફિશિયલ લેટર થઈ ગયો છે કે ટૂંક જ સમયમાં આ જે પગારનો સુધારો છે તમારા ખાતામાં આવી જાય એવી શુભેચ્છાઓ. તે અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ. જય યુવા શક્તિ. મળે છે નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.